નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજા આવે છે ને ભણવાની ઘરે? સરસ. હોમવર્ક બધાય મોકલજો હા પાછા, અને મોકલ્યું છે એ હું ના ચેક કરી ને આપણું કરીને મોકલી દીધું છે, જોઈ દેજો. ઓકે, ચાલો આપણે ભણીએ છીએ ચેપ્ટર 1 ક્વેશ્ચન નંબર એસએસસી સેક્શન 2 દાખલા નંબર 4 નું આપણે આગલા વિડિયોમાં શીખ્યા. હવે દાખલા નંબર 5 જોઈએ. જો દાખલા નંબર 4 તમને સરસ રીતે આવડ્યું હશે તો દાખલા નંબર 5 તમે ટેક્સ્ટ બુક ના હાથે ગણી દીધા છે, અને મને કીધું મને મારી ખાલી તમારે આન્સર ચેક કરવાની જ રાહ જોવાની છે, કારણ કે દાખલા નંબર 4 શીખા એવો જ દાખલા નંબર 5 છે. જુઓ દાખલા નંબર 5 ની સૂચના શું છે, તો કે નીચે આપેલ સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. બરાબર, આગલા વિડિયોમાં આપણે શીખ્યા હતા, એકમાં આપણે 10 સમય સંખ્યાઓ લખી હતી અને પ્રેક્ટિસના દાખલા પણ લીધા હતા. આ દાખલા પણ એવી રીતે જ છે. હવે તમે વિડિયોમાં નહીં જુઓ, હા પહેલા તમે ગણતરી પેન્સિલથી કરી લેશો પાટા ચોપડામાં, અને પછી જ વિડિયો ચેક કરશો. અને મેં કીધેલું વિદ્યાર્થી મિત્રો, આવા દાખલામાં તમારા અને મારા જવાબ અલગ આવી શકે, કારણ કે આમાં શું કરવાનું છે યાદ છે ને? પેલા જો પેલા હું રકમ લખી દઉં, જો આ પાંચમા દાખલામાં આપણી પાસે 3 રકમ છે. પહેલી રકમ છે 2 તૃતીયાંશ અને 4/5. ચાલો યાદ કરો શું કરશું. બરાબર, તો કે આપણે પહેલા છેદને સંછેદી બનાવશું, કારણ કે બંનેના છેદ અલગ અલગ છે. અને મેં વાત કરેલી કે હંમેશા જ્યારે છેદ સરખા કરીએ ત્યારે મોટી સંખ્યા છેદમાં લેવી, કારણ કે જો પહેલા દાખલામાં આપણે નાની સંખ્યા લીધી હતી તો શું આવ્યું હતું સમજણ હતું ને, કે આપણે 10 સમય સંખ્યાઓ જોતી હતી દાખલા નંબર 4 માં, અને આપણને માત્ર 7 જ મળી. પછી આપણે છેદમાં મોટી સંખ્યા લીધી તો આપણે 10 કરતાં પણ વધારે સંખ્યાઓ મળી. બરાબર, તો ચાલો હવે આપણે જોઈએ છેદ મોટો જ લેશું. હા, આ 2 તૃતીયાંશ અને આ 4/5, તો છેદમાં લઈએ આપણે 30. બરાબર, આના છેદમાં પણ હું 30 લઈશ અને આના છેદમાં પણ 30 લઈશ. ચાલો હવે શું કરશું, તો કે 30 ને આપણે 3 થી ભાગીએ તો કેટલા આવે 10. સરસ, તો આને પણ હું 10 થી ગુણી નાખું તો 10 × 20 આમ લખી શકાય ને. સરસ, આ 30 ને હું આ 5 થી ભાગું તો શું આવશે કે 6. 5 × 6 = 30. હું આને પણ 6 સાથે ગુણી લઉં, 4 × 6 = 24. જોજો વિદ્યાર્થી મિત્રો, આ 30 લખ્યું તો આપણને 5 સમય સંખ્યાઓ મળશે, 20 પછી આવે 21 પછી આવે 22 અને આ 23 અને આ તો 24, 3 જ મળે. તો આ છેદ આપણે લેશું નહીં, આથી પણ મોટો છેદ લઈએ તો શું લેશું? ચાલો યાદ કરો, છું મને કહેજો, કોઈ કહેશો કે હું મારી રીતે લો. ઓકે ચાલો જુઓ, હવે હું અહીંયા છેદ લઈશ. મેં 30 લીધો તો 30 કરતાં પણ મોટો, તો હું લઉં છેદ 45. બરાબર, કે જેથી મને જોઈતી સંખ્યા મળી રહે અને બેના ઘડિયાળમાં પણ આવી શકાય. અને યાદ રાખીએ છેદમાં લઈ ઈ ઉમાં જે સંખ્યા આપેલી છે એના વડે નીચે ભાગી શકાય તો જ એ આવે, નહીં તો આપણને પાછી કઈ સંખ્યા ન મળે. બરાબર, તો 3 × 45 = 45 ભાગો તો 15 × 45 એ સંખ્યા ના અહીંયા ગુણીએ તો 15 × 30 અહીંયા પણ 5 × 9 = 45 અહીંયા પણ 9 × 4 = 36 જુઓ જોઈએ ફળ મળી જશે ને. આપણે 5 જ જોઈએ છે તો 30 અને 45 30 ના છેદમાં 45 આપણે આ લઈએ પેન. બરાબર, આની પછી તો કે 31 ના છેદમાં 45 32 ના છેદમાં 45 33 ના છેદમાં 45 34 ના છેદમાં 45 35 ના છેદમાં 45 અને આપણી જે સંખ્યા છે 36 ના છેદમાં 45 મળી ગઈ 5. 1, 2, 3, 4, 5. બરાબર, જો હજુ એક ટેક આપું તમને ધ્યાન આપો, અહીંયા છે નીકળ 5, 6, 30 અને શું આપણે 15 થી હજુ લડી ડાયરેક્ટ 15 × 30 15 × 30 = 45 થાય ને, તો આવી ગયા 2 તૃતીયાંશ આપણે. અહીંયા પણ લો તો 9 × 36 9 × 5 = 45 થઈ ગયા. આ 4/5 કાંઈ જ નથી કર્યું. બરાબર, એ જ સંખ્યા છે. જુઓ 2/5 અને 4/5 વચ્ચે આટલી સંખ્યાઓ છે જે આપણે ફૂટપટ્ટીમાં બતાવી પણ નહીં અને આપણે ઇમેજિન એટલે કે કલ્પના પણ ના કરી આટલી સંખ્યા હોય, આજથી પણ અનેક ગણી. બરાબર, સમજાઈ ગયું? ઓકે સરસ, હવે લઈએ આપણે એમાં દાખલો બીજો. સમજાઈ ગયું કે ફરીથી શું કર્યું? છેદ સરખા કર્યા, પછી જે છેદ આ જે સંખ્યા આવી એ 2 લખી લો, એની વચ્ચે આવતી સંખ્યા એકા બોલતા જાઓ તો એમ 30 પછી 31 32 આવી ગયું એકદમ સરળ. હવે લઈએ દાખલો નંબર 2, નોટ ડાઉન કરતા રહેજો હા, નહીતર પછી નહીં. હવે તો કદાચ ભૂલી ગયા તો પાછું યાદ પણ આવી ગયું. બરાબર, હવે તો સાવ વિડીયો પોઝ થઈ જવું છું, કોઈએ દાખલા ગણ્યા પહેલા વિડીયો ખોલાય નહીં, જોઈ લેવાનું કે આપણને આવડ્યું છે કે નહીં.
ક્લાસરૂમમાં હોત તો તો તમારી પાસે બોર્ડ વર્ક કરાવત કે જેથી તમને સરળતાથી સમજાઈ જાય. સારું, ચાલો વાત કરીએ. ત્રણ તૃતીયાંશ અને પાંચ તૃતીયાંશ જુઓ. હવે હું છે પેલા સરખાપણ મારે પાંચ સંખ્યાઓ જોઈશે તો ત્રણ તૃતીયાંશ છેદમાં અહીંયા લેશે પાંચ તૃતીયાંશ. ચાલો ગમે તે પાંચ લખાય છું તો હું લખું છું આ પેલી સંખ્યા જે મારી મારી પાસે હતી અને છેદ ઉડાડું તો પાછું ત્રણ ચોસ જ કહેવાય ને તન કરીનો એટલે ત્રણ દુ છ. આ મીંડું મીંડું ગયું તન કરીનો તન દુ છ એટલે આ સંખ્યા મળી. પછી અહીંયા લો સોના છેદમાં સાઈઠ આ મારી છેલ્લી સંખ્યા. અહીંયા પણ આ મીંડું મીંડું જાય બે પચાસ દસ બે તરી છ થઈ ગઈ આપણા પાંચ તૃતીયાંશ. આ બે વચ્ચેની સંખ્યા આ પાંચ તૃતીયાંશ બે વચ્ચે ગમે તે પાંચ લખી નાખો તમને ગમે એમ. ચાલો મને ગમે એ ભૂલો માઇનસ ને બ્યાસી ના છેદમાં સાઈઠ. પછી હું અહીંયા લખું દસ ના છેદમાં સાઈઠ. પછી હું લખું અહીંયા ચોપન ના છેદમાં સાઈઠ. હાલે કે ને ચાલે ચાલે બોલ ચાલે ચાલશે. માઇનસ ને બ્યાસી પછી શું આવે માઇનસ ને આપણે આ ઊંધા આમ ઊંધું ચાલવું માઇનસ સત્યાસી આમ ચાલે બરાબર ને. પછી માઇનસ સત્યાસી બરાબર આવી લખો તો ચાલ. આ સત્તાણું અઠાણું લખું ચોર્યાસી પંચ્યાસી એકોતેર વાળી લઈ લો પંચોતેર વાળી લઈ પાંચ સો વાળી લઈ કોઈ બી લઈ લો બરાબર તમને તમે લખો છો પાંચ પણ ક્યારે એવું પોસિબલ બને એ છે મોટો હોય સમજાઈ ગયું સરસ બરાબર. હવે લઈએ દાખલા નંબર ત્રણ. આપણે ટેક્સ્ટ બુક નું જ કામ કરીએ છીએ હા મિત્રો અત્યારે જ. તો દાખલા નંબર ત્રણ આપણી પાસે છે એક ચતુર્થાંશ અને એક દ્વિતીયાંશ વચ્ચે આવતી એક ચતુર્થાંશ અને એક દ્વિતીયાંશ વચ્ચે આવતી. ચાલો અહીંયા છેદ મોટો કરીએ અને અહીંયા પણ મેં સંચેદી બનાવી છેદમાં શું લેશું મોટો છેદ લખો. ચાલો સાઈઠ લઈ લો ઘણા સાઈઠ લીધો તો કરી લઈ તો કયું લેશું સો લે. ચાલો લઈ લઈ સો હું આને પચીસથી ગુણીશ આને પણ પચીસથી ગુણીશ અહીંયા થઈ ગયા પચીસ. અહીંયા પણ મારે સો જોઈએ છે હું આને કેટલાથી ગુણું પચાસથી પચાસથી સો કહી ગયું. હવે આના વચાવતી ગમે તે પાંચ સંખ્યા લખી નાખો અઠ્યાવીસ આ એક પછી આ ત્રીસ બે પછી પચાસ છે અડતાલીસ આ ઓગણપચાસ આ સાડત્રીસ ગમે તે લખાય છું પણ લાઈનમાં લખવી જરૂરી નથી. ઠીક છે તમારી પાંચ સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ દસ કીધી હોય તો દસ ય લખી શકો છે ખોટો હોય તો માંગી હોય એના કરતાં પણ વધારે લખી શકો. ઠીક છે સરળ રીતે ઓકે ચાર આ થયો આપણો દાખલા નંબર પાંચ અહીંયા પૂરો. આ તો એકદમ સરળ છે તમને જાજુ શીખવાની જરૂર પણ નથી કે તમે પણ હોશિયાર છો બરાબર. ચાલો પછીનો લઈએ દાખલા નંબર છ. આવું પ્રેક્ટિસ આપું થોડી ચાલો જો વિડીયો પોઝ કરી અને એક દાખલો આપું છું બરાબર જેમાં બે માઇનસ સંખ્યા હોય એવું આપણે કંઈક કરીએ જે ચોપડીમાં આપણને આપેલું હતું માઇનસ પાંચ અષ્ટમાંસ અને માઇનસ સાત સત સાત સપ્તમાંસ ને અહીંયા લઈએ સાત ષષ્ઠાંશ. ચાલો આ બંનેની વચ્ચે આવતી પાંચ સંખ્યાઓ જ લખો. ચાલો પેલા છેદ સરખો કરો છેદ મોટો લેજો હું બે અહીંયા લઈ છો હું કઈ સંખ્યા લો
કોઈએ સમર મોટી સંખ્યા જોઈએ છે જે સંખ્યાને આ બે સંખ્યા વડે નિશેષ કરી શકાતી હોય શનો લે લો ચાલો લઈ છે તમે કયો છો કે છો આ મોટી સંખ્યા છે તો છનું જો તો તમારે આને 12 થી ગુણવા પડે તો 12 થી છનું પણ આને પણ 12 થી ગુણવું તો 12 થી 60 અહીંયા છનું જોઈએ છે તો છનું ભાગ્યા 6 કરો ચાલો કેટલા આવે 16 16 6 છનું 16
હવે હું છેદ લો અહીંયા 60 લો બરાબર 2 4 કારણ કે 5 60 નો 5 થી ભાગી શકીશ અને 60 નો 4 થી પણ ભાગી શકીશ પણ મારે તો 10 સમય સંખ્યા જોઈએ છે કદાચ 60 માં ન પણ મળે તો 60 થી ગુણ લો 60 નો 6 નો ગુણ એટલે 120 ઓકે તો ચાલો આ લીધા 120 બરાબર તો ખબર છે અહીંયા અહીંયા કઈ શું કરશું ગુણાકાર એક સંખ્યાને જે રકમને છેદારે ગુણશું એને હારે જ આપણે અંશનો ગુણશું તો હવે અહીંયા કેટલા ગુણશું આપણે તો 120 મળે તો 5 ભાગ્યા 120 તો નાખો 5 ભાગ્યા 20 કરો 120 એટલે 24 પચાસ 120 થાય તો આ સંખ્યા પણ આપણે 24 થી ગુણીશું 24 તરી 72 એ જ રીતે આને કરો તો 4 તરી 12 એટલે 30 અને પણ ગુણી નાખીએ 30 તરી 90 હવે 72 અને 90 વચ્ચે આવતી આપણે 10 સમય સંખ્યાઓ લખી શકીએ આપણે ઘણી બધી મળશે જો સ્ટાર્ટિંગ કરીએ 72 ના છેદમાં 120 72 આવે મળીએ છીએ પાછા.